પાલનપુર તાલુકાનો ગઢ ગામ કરાયું લોકડાઉન. દેશભરમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઈ ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ગામમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા ગઢ ગ્રામ પંચાયત દ્વારા ગઢ ગામમાં આજથી 10 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. ગઢ ગામમાં કોરોના સંક્રમણ વધવાના કારણે ગ્રામ પંચાયત દ્વારા આજથી 10 દિવસ માટે આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે ડેરી ખેતી વિષયક આરોગ્ય સેવા તેમજ કરિયાણા સિવાય અન્ય ધંધા રોજગાર તેમજ લોકોની અવર જવર ઉપર બપોરના 2 વાગ્યા બાદ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ બપોર પછીના લોકડાઉનના સમયગાળાની અંદર જાહેર માર્ગો પર ટોળું ન કરવું, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવાની કડક સૂચનાઓ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી છે. તેમજ જો ગ્રામ પંચાયતની આ સૂચનાઓનું પાલન ન કરનાર વ્યક્તિ ઉપર દંડાત્મક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગઢ ગામમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈ ગ્રામ પંચાયત દ્વારા બપોર બાદ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટર દિલીપસિંહ ઠાકોર, ગઢ. 2020 ના રોજ ગઢ ગામે 26 કોરોનાના ટેસ્ટ લેવામાં આવ્યા હતા, તેમાંથી કુલ 7 પોઝિટિવ આવે છે. એના પહેલાં 2 એમ કહીને કુલ 9 કોરોના પોઝિટિવ કેસ આવે છે. એ ધ્યાને લઈ અને ગઢ ગામ પંચાયતે નિર્ણય લીધો છે કે 22/9/2020 થી 1/10/2020 સુધી 2 વાગ્યા પછી લોકડાઉન જાહેર કરવામાં આવે છે. 2 વાગ્યા સુધી દરેક વસ્તુ ચાલુ રહેશે. પણ ગામની પબ્લિકને મને વિનંતી છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ગામમાં કામ સિવાય બહાર નહીં આવે, ઘરમાં જ રહે. અને 2 વાગ્યા પછી મેડિકલ છે, ખેતીલાયક કોઈ વસ્તુની છે, કરિયાણા છે, એમ કે એમ કરીને કોઈ 2-3 વસ્તુ જે વસ્તુ છે તે ચાલુ રહેશે. એના સિવાય કોઈ પણ બીજી દુકાન કે કોઈ સ્ટોલ કે કંઈ ચાલુ રાખવામાં આવશે નહીં. અને ગામ લોકોને વિનંતી છે કે કોરોનાના કેસ ના વધે એ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે, ગામ સિવાય ઘરના બહાર નહીં નીકળે અને ઘરમાં જ રહે, અને તે બધું ગામને ધ્યાને લે અને એ બધું નિર્ણય લેવામાં